જીવન જ્યોત યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું મુંગલપુર ધામની રૂડિયા દાઢારાની મા મેલડીના પ્રગટ પરચાની સત્ય ઘટનાની આ વાત છે. મા મેલડી પર અપાર વિશ્વાસ અને ભક્તિની આ વાત છે. મા ભગવતી મા મેલડી પર પૂરી શ્રદ્ધા રાખી જે માને ભજે તો મા તેની લાજ ક્યારેય જવા દેતી નથી અને મા સદાય તેના રખોપા કરે છે. ભીમનાથ કોલારપુર ગામની લોઢાના દાંતવાળી સવાવેતની ધૂળના ધણીમલાવાળી મા મેલડી આપેલા પ્રગટ પચ્ચાની આ વાત છે. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને બાજુમાં આવેલ બેલ આઇકન પર ક્લિક ન કર્યું હોય તો ક્લિક કરો કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. છઠ્ઠીના લેખમાં મેઘ મારનારી મા મેલડીની આ વાત છે. ભીમનાથ કોલારપુર ગામમાં વિધવા બાઈનો 7 ફૂટનો એકને એક દીકરો અસાધ્ય રોગથી પીડાય છે. અનેક વૈદ હકીમો આવીને ચાલ્યા જાય છે. અનેક ભૂવા ભક્તો બાધા માનતા કંઈ કારગર નિવડતું નથી ત્યારે ગામમાં મા મેલડીનો એક પરમ ભક્ત કહે છે કે આ દુનિયામાં બધા જ ભૂવા ભક્તો વૈદ હકીમો ભલે થાકી ગયા હોય પણ હું તમને એક માર્ગ ચિંધું છું કે રાણપુર ગામની બાજુમાં આવેલું માલણપુર ગામ છે તેમાં રૂડિયો દાઢારો રહે છે જે મા મેલડીનો પરમ ઉપાસક છે. મા મેલડી તેની સાથે વેણે વાતો કરે છે. દાઢી સાથે જન્મ્યો હોવાથી તેનું નામ રૂડિયો દાઢારો પડ્યું છે. આ રૂડિયા દાઢારાની મા મેલડી ગમે તેવું કામ કેમ ન હોય તો પણ મા તેના ધાર્યા કામ પાર પાડે છે. મરેલા મરદાને પણ સજીવન કરે તો રૂડિયા દાઢારાની મા મેલડી જ કરે. આટલું સાંભળી 3 ઘોડે સવાર માલણપુર ગામમાં જવા તૈયાર થયા. ઘોડા પૂરપાટ દોડતા માલણપુર ગામમાં આવે છે અને ત્યાં ઘોડી સવાર કોઈને રૂડિયા દાઢારાનું ઘર પૂછે છે અને ઘોડી સવાર રૂડિયા દાઢારાના ઘરે જઈને ઊભા છે. રૂડિયો દાઢારો મા મેલડીના ધૂળના ધણીમલે ભગવા વસ્ત્રો ધારણ કરી વધેલી દાઢી અને માથે મોટી જટા છે. માના અખંડ ધૂણાની સામે હાથમાં માના નામની માળા લઈને હે મા મેલડીનું નામ સ્મરણ કરતો કરતો માના ધૂળના ધણીમલે બેઠો છે. હવે આ ત્રણેય ઘોડે સવારો ત્યાં આવીને રૂડિયા દાઢારાના પગમાં પડી જાય છે અને કહે છે કે અરે રૂડિયા બાવાજી, આજે તમારું કામ પડ્યું છે. તમારા અને તમારી માતા મેલડીના નામના ચારેય બાજુ ડંકા વાગે છે. તમારી પ્રશંસા સાંભળીને જ અમે એક આશા લઈને તમારી પાસે આવ્યા છીએ. ત્યારે રૂડિયાએ તેના હાથમાં રહેલી માળા નીચે મૂકી અને કહ્યું કે અરે તમે ક્યાંથી આવો છો અને મારું શું કામ પડ્યું છે. ત્યારે ઘોડે સવાર કહે છે કે અમે બાજુમાં આવેલા કોલારપુર ગામથી આવીએ છીએ. અમારા ગામમાં એક વિધવા પર આભ તૂટી પડ્યું છે. તેનો એકનો એક દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. કોઈ અસાધ્ય બીમારી છે. મોટા મોટા વૈદ હકીમો બાધા માનતા ભૂવા ભક્તો બધે ફરી વળ્યા. કોઈનું કંઈ ચાલતું નથી. હવે તમારો અને તમારી માતા મેલડીનો જ એક આધાર છે. આટલું સાંભળતા જ રૂડિયો દાઢારો ઊભો થઈ મા મેલડી સામે ધુપેલિયામાં ગુગળનો ધૂપ કરી એક પગે ઊભા રહીને માને જ્યાં ધુપેલિયાના 3 આટા ફેરવે ત્યાં તો એ ધૂળના ધણીમલામાં રહેલી લોઢાના દાંતવાળી મા મેલડીએ હાકલો પડકારો કર્યો અને ખમા ખમાનો ફટકારો કરતી મા મેલડી કહે છે કે માગ માગ રૂડિયા, તું જે માગે તે આપ, તું જે માગે એ હું હાજર ન કરું કે મરેલા મરદાને પણ જો હું સજીવન ન કરું ને તો રૂડિયા હું તારી મા મેલડી ન કહેવાય. ત્યારે રૂડિયો દાઢારો કહે છે કે હે મા મેલડી, બાજુના ગામમાં એક વિધવાનો
એકનો એક દીકરો જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે, એ વિધવાનું દુઃખ દૂર કર માં. હે માં, આજે બીજું મારે કાંઈ જોતું નથી, હું તંત્ર મંત્ર કંઈ જાણતો નથી, મારે તો રોજ તારો એક જ આશરો છે, તારા નામ સિવાય હું કંઈ બીજું જાણતો નથી. હે માં મેલડી, જો જે સાચી તારી મેં ભક્તિ કરી હોય કે તારું નામ લીધું હોય તો માં આ વિધવાને તેના દુઃખમાંથી ઉગારજે માડી. આ કામ તારા સિવાય બીજું કોઈ કરી શકશે નહીં. હે મારી સવાવેતની લાગણી, હે માં મેલડી, હું તારી પાસે આ દીકરાનું જીવન માગું છું, મારી લાજ જવા દેતી નહીં માં, મારી આગળ ડગલા ભરજે માડી. આટલું કહી હાથમાં જાર લઈ માની રજા લેજે, પણ માં કંઈ બોલતી નથી. હે માં, જો તું રજા આપે તો હું તે ગામમાં જાઉં. હે માં, મારી લાજ જશે તો મને કોઈ ચિંતા નથી, હું ખોટો પડું તો પણ મને કંઈ બીક નથી, પણ હે માં, તું ખોટી પડીશ નહીં. આ રૂડિયા દાઢારાની માં મેલડીની લાજ જવી ન જોઈએ. આટલું કહીને માના ધૂળના ધડીમલાને પગે લાગીને રૂડિયો બાવો ઘોડે સવાર સાથે જવા તૈયાર થયો. માલણપુરના ટીંબેથી ઘોડે સવાર પુરપાટ દોડતા કોલારપુર ગામમાં આવ્યા. ત્યાં ગામના છાપામાં આવતા જ ગામમાં નીરવ શાંતિ છવાયેલી છે. માતા દીકરાને પકડીને અહીંયા ફાટ રુદન કરે છે. ગામના ચોકમાં આવી રૂડિયો કોઈને પૂછે છે કે આટલી શાંતિ કેમ છે, ત્યારે તે ભાઈ કહે છે કે આપા, તમે ગમે તે હો પણ આ ગામમાં તે વિધવાના દીકરાને હવે કોઈ બચાવી શકે તેમ નથી, તમે જેના માટે આવ્યા છો તે દીકરો તો મરણ પામ્યો છે. આટલું સાંભળતા જ રૂડિયાની આંખમાંથી દળદળ આંસુડાની ધારા વહેવા લાગી અને રૂડિયો માને મનોમન યાદ કરી કહેવા લાગ્યો કે હે માં, આજે તું મને પારકા ગામના સીમાડે લાવીને છેતરી ગઈ માડી. આટલું કહીને એક નિશાસો નાખ્યો. ત્યાં તો સામેથી ગામ લોકો દીકરાની અર્થીને લઈને સામા મળે છે. હવે ગામ લોકો આગળ અને રૂડિયો પાછળ ચાલ્યા જાય છે. બધા કોલારપુર ગામના સ્મશાનમાં આવે છે. સ્મશાનમાં લાકડાની ચિતા પર દીકરાનું શબ રાખ્યું છે. આ જોઈને રૂડિયો માને ટકોર કરે છે કે હે મારી સવાવેતની નાગણી, હે માં મેલડી, હું તો તારો બની ગયો છું. હે માં, તું મને કમોતે મરવા દે તો તું માં મેલડી ન કહેવાય, પણ માં હું હવે કહું છું કે મારા પ્રાણ લઈ લે માડી અને આ દીકરાને તું સજીવન કર માં. આખું ગામ ભેગું થયું છે માડી, મને કડવા વેણ બોલશે તો ભલે બોલે, હું સહન કરી લઈશ માડી, પણ માં જો તને કોઈ કડવા વેણ બોલશે તો મારાથી સહન નહીં થાય માડી, તારું નામ જવા દેતી નહીં માં. આને કહેવાય સાચી ભક્તિ. કોઈ કહેશે કે માં તારો ભૂવો હતો, તારી સામે ગામ લોકો આંગળી ચીંધશે. આટલું કહેતા જ તે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યું. ત્યાં તો અચાનક આકાશમાંથી લોઢાના દાંત વાળી માં મેલડીનો ગેબી અવાજ સંભળાયો. માં કહે છે કે હે મારા રૂડિયા, રડીશ નહીં, મને આવી ટકોર કરીશ નહીં, મારાથી તારા આ મેણા સહન થતા નથી. આજે હું તને કહું છું કે જા રૂડિયા, આ તારા ખંભે રહેલું ભગવું વસ્ત્ર તારા માથે ઓઢીને દીકરાને જે ચિતા પર સુવડાવ્યો છે તે તરફ દોટ મૂક, અને તારા ખોળીએ હું મેલડી આવીને અહીંથી દોટ મૂકું અને એ દીકરાના જમણા પગના અંગૂઠે જઈને બટકું ભરું, અને એ મરેલા મરદાને જો હું બેઠો ન કરું ને તો હું રૂડિયા તારી લોઢાના દાંતવાળી માં મેલડી ન કહેવાઉં. આ દુનિયાના ભૂવા ભક્તો થાકી જાય ત્યારે રૂડિયા દાઢારાની માં મેલડી જ કામ કરે છે. માં તેને વચને બંધાણી છે. આમ માએ રૂડિયા દાઢારાની લાજ રાખી અને વિધવા બાઈના એકના એક દીકરાને સજીવન કરી માએ પ્રગટ પરચો પૂરી. તો બોલો મેલડી માં માતે કી જય.